ગુજરાતના આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ હેઠળ લાલુ જાલીમ ગેંગ પર નોંધાયેલા ગુજસી ટોક ગુનામાં નાસા ફરતા આરોપીને યુપીથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમન એક્ટ હેઠળ લાલુ જાલીમ ગેંગ પર નોંધાયેલા ગુજસી ટોકના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને યુપીથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ઓર્ગેનાઇઝ ક્રાઇમનો અંજામ આપનારાઓ સામે પગલાં લેવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ટોળકી લાલુ જાલીમ સામે પણ સુરત પોલીસે ગુજસી ટોકના હથિયાર ઉગામ્યા છે અને લાલુ જાલીમ સહિત ગેંગના અનેક સાગરીતોની પોલીસે ધરપકડ પણ કરી હતી. જ્યારે ભાગતા ફરતા લાલુ જાલીમ ગેંગના સાગરીત એવા આશીષ ઉર્ફે ચીકના ઉમાશંકર પાંડેને યુપી તેના વતનથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. સાથે બીજા ગુજસી ટોકના જ એક લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધમાં પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેના કુલ 9 આરોપી પહેલાં અટક થઈ ગયા હતા. એ આઝ ગેંગના એક લાલુ જાલીમના નંબર 2 તરીકે, એના જમણા હાથ તરીકે કામ કરનાર આશીષ, એનો સંપૂર્ણ નામ છે આશીષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પાંડે, જે પોલીસને જાણવા મળ્યા હતા કે આ અલ્હાબાદ નજીકના મહુલી ગામમાં ચોરીથી સંતાઈને રહે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહુ લાંબા ઓપરેશન પછી મહેનત કરીને એને મહુલી ગામની બહાર રોડ ઉપરથી અટક કર્યા, એને પાછા લઈ આવવામાં આવ્યા છે. 11 દિવસના હાલમાં રિમાન્ડ ઉપર અમારી પાસે છે. જે કાંઈ ગુનાહિત પ્રવૃત્તિ એની હતી આ તમામની વિગતો એમને પાસેથી મેળવી લેવામાં આવશે. એના વિરુદ્ધમાં કુલ 28 ગુના અત્યાર સુધી દાખલ થયા છે. એની તપાસ એસીપી ક્રાઇમ હાલમાં કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.